વલસાડમાં નોટિસો પાઠવ્યા બાદ પણ ફાયર એનઓસી ન મેળવનાર દુકાન સંચાલકો અને એપાર્ટમેન્ટ પર ફાયર વિભાગે લાલાંક કરી છે. ફાયર વિભાગની નોટિસોની અવગણના કરીને ફાયર એનઓસી વગર ધમધમતી 30થી વધુ દુકાનો, 2 એપાર્ટમેન્ટને લિફ્ટ તથા 2 બેંકોને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું, જેને લઈને ફાયર વિભાગની નોટિસોની અવગણના કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અગાઉ જે નોટિસો આપેલી અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવે એટલા માટે અમે શ્રીજી ટાવરમાં 16 દુકાન અને 2 બેંકોને સીલ કરેલ છે. ત્યારબાદ મહાલક્ષ્મી ટાવરમાં અલગ અલગ દુકાનોને સીલ કરેલ છે. અંદાજે કેટલી દુકાનોને સીલ કરાવી? અંદાજે 30-40 દુકાનોને સીલ કરેલ છે. તો ખાસ ફાયર એનઓસી વગરની આ દુકાનોને સીલ કરવામાં આવ્યું હતું. મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી ત્યારે વલસાડ જિલ્લામાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. જ્યારથી ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટમાં થયો છે ત્યારે અલગ અલગ હોટેલ સંચાલકો અને વેપારીઓને એનઓસી જો ન હોય તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે.